નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નવસર્જન વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય સમાજ નકશો સમજીએ, પાઠ 12 આપેલ છે નકશો સમજીએ. તેમાં આગળ આપણે જોયું હતું નકશાના પ્રકાર, પછી નકશા વિશે જોયું હતું, માહિતી મેળવી હતી. કઈ કઈ મેળવી હતી? તો કે નકશા પોથીના નકશા, નકશાના પ્રકાર જોયા હતા, હેતુ આધારિત નકશા અને માપ પ્રમાણે નકશા. તો કે હેતુ આધારિત નકશા અને માપ પ્રમાણે નકશામાં આપણે હેતુ આધારિત નકશો જોયો હતો, ત્યાર પછી માપ પ્રમાણે આધારિત નકશો જોયો હતો. એમાં પણ અલગ અલગ પ્રકાર હતા, ભૂપૃષ્ઠના આધારે, હવામાનના આધારે અને ખગોળીય નકશા, આ બધાય નકશા હતા. ત્યાર પછી સાંસ્કૃતિક નકશા જોયા હતા, એમાં આપણે રાજકીય નકશા, ઔદ્યોગિક નકશા અને ઐતિહાસિક નકશા જોયેલ હતા. ત્યાર પછી માપ પ્રમાણે નકશામાં આપણે જોયા હતા 4 પ્રકારના, એટલાસ, કેડેસ્ટ્રલ, સ્થળ વર્ણન અને ભીત નકશા, એના 4 પ્રકાર આપણે જોયા હતા. ત્યાર પછી તમને પાઠ્યપુસ્તકમાં આપેલો જ છે નકશો, એક ગુજરાતનો નકશો છે, નીચે ભારતનો નકશો છે, આ બધા રાજકીય નકશા આપેલા છે. ભારતના નકશામાં તમને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પણ દર્શાવેલા છે. તો એમાં કયા કયા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો દર્શાવેલા છે એ જોવાના તમારે. લડાખ, એવી રીતે બધા અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દર્શાવેલા છે. ત્યાર પછી તમને પાછળ પ્રાકૃતિક નકશો પણ આપેલો છે. પ્રાકૃતિક નકશામાં આપણે જોયું હતું, પ્રાકૃતિક નકશાના ઉદાહરણ આપણે આગળ જોયેલા હતા. એમાં કયા કયા હતા? તો કે પ્રાકૃતિક નકશામાં કુદરતે સર્જન કરેલું હતું, એમાં પ્રાકૃતિક નકશામાં પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, ખીણ, આ બધા નકશામાં દર્શાવેલા હોય છે. ત્યાર પછી આપણે જોશું, એમાં તમને કીધું છે આટલું જાણો. તો શું? તો કે ભારતમાં નકશાઓ બનાવતી મુખ્ય 3 સંસ્થાઓ છે. ભારતમાં નકશાઓ બનાવતી કેટલી સંસ્થા છે? 3. તો કે NATMO, એમાં તમને આપેલું છે NATMO, એનું પૂરું નામ શું થશે? તો કે NATM અને ઓ, આવી રીતે આપેલું છે. એનું નામ છે નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન, આ સંસ્થા ક્યાં આવેલી છે? તો કે આ સંસ્થા કોલકાતામાં આવેલી છે. તે વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે. તે શેનું નિર્માણ કરે છે? તો કે વિતરણ દર્શાવતા નકશાઓનું. એનું પૂરું નામ થાય NATMOનું પૂરું નામ થાય છે નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછી NRSA આવેલી છે, NRS અને એ, NRSA એટલે કે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. શું નામ થાય એનું પૂરું? નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. આ સંસ્થા ક્યાં આવેલી છે? તો કે આ સંસ્થા હૈદરાબાદમાં આવેલી છે. આ સંસ્થા NATMO ક્યાં આવેલી છે? કોલકાતામાં. અને આ સંસ્થા NRSA આવેલી છે હૈદરાબાદમાં. તે ઈસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહ દ્વારા લેવાયેલા તસવીરથી નકશાઓ તૈયાર કરે છે. આ સંસ્થા શેનાથી તૈયાર કરે છે નકશાઓ? તો કે આ સંસ્થા ક્યાં આવેલી હતી? હૈદરાબાદમાં. અને તે ઈસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહ દ્વારા લેવાયેલ તસવીરોથી નકશાઓ તૈયાર કરે છે. સર્વે ઓફ ઇન્ડિયા, આ સંસ્થા દેહરાદૂન ખાતે આવેલી છે. ત્રીજી આપેલી છે સર્વે ઓફ ઇન્ડિયા, આ સંસ્થા દેહરાદૂન ખાતે આવેલી છે. આ સંસ્થા નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી આપે છે. આપણા પાઠ્યપુસ્તકના નકશા આ સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલ છે. તમને પાઠ્યપુસ્તકમાં આપેલ નકશા છે એ 3 સંસ્થા વડે પ્રમાણિત કરેલ છે. તો નકશાના અંગો હવે જોશું આપણે. ત્યાર પછી નકશાના અંગો, નકશાના મુખ્ય 3 અંગો છે. નકશાના મુખ્ય કેટલા અંગો છે? 3. તો કે આ 3 અંગ દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ છે. મુખ્ય 3 ક્યાં છે? તો કે પહેલું છે દિશા, બીજું છે પ્રમાણમાપ અને ત્રીજું છે રૂઢ સંજ્ઞાઓ. શું છે? રૂઢ સંજ્ઞાઓ. આ 3 માપ આપેલા છે. આ 3 અંગો તેના દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ છે. એમાં આપણે પહેલાં જોશું દિશા વિશે. તો દિશા કેને કહેવાય? તો કે સામાન્ય રીતે તમે નકશામાં અવલોકન કરો છો ત્યારે તમે ચિહ્ન એન જુઓ છો, એટલે કે નકશામાં તમને આવી રીતના આમ ચિહ્ન આપેલું હોય છે અને અહીંયા એન દર્શાવેલું હોય છે. આવું ચિહ્ન જુઓ છો તો આ તીરનું નિશાન ઉત્તર દિશાનો સંકેત કરે છે. નકશામાં તમને આવું તીર આપેલું હોય તો એ કઈ દિશાનો સંકેત કરે છે? તો કે ઉત્તર દિશાનો સંકેત કરે છે. જ્યારે તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય બીજી દિશાઓ પણ નક્કી કરી શકો છો. આનો મતલબ એમ કે તમે કોઈ પણ એક દિશાનું તમને જ્ઞાન હોય તો તમે બીજી બધી દિશાઓ એના પરથી મેળવી શકો છો એમ.
તો જ્યારે તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય ત્યારે અન્ય બીજી દિશાઓ પણ નક્કી કરી શકો છો. તમે ઉગતા સૂર્ય સામે એટલે કે જે બાજુ સૂર્ય ઉગે એ ઉગતા સૂર્ય સામે તમે મુખ રાખીને ઊભા રહો તો તમારો હાથ ઉત્તર દિશા બાજુ અને જમણો હાથ દક્ષિણ દિશા બાજુ આવશે. તો કે તમે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો છો ત્યારે તમારો ડાબો હાથ એટલે કે જ્યારે તમારો ડાબો હાથ છે એ કઈ દિશા તરફ આવશે? ઉત્તર દિશા તરફ. અને તમારો જમણો હાથ છે એ દક્ષિણ દિશા તરફ આવશે. તમે ઉગતા સૂર્ય સામે ઊભા છો તો તે તમારી પૂર્વ દિશા છે અને તમારી પીઠ બાજુની દિશા કઈ છે? પશ્ચિમ દિશા. આપણે જે બાજુ સૂર્ય ઉગે છે એ દિશામાં આપણે ઊભા છીએ તો સૂર્યની સામે આપણે ઊભા છીએ તો એ દિશા કઈ કહેવાય? આપણી સૂર્ય સામેની દિશા રહી પૂર્વ દિશા કહેવાય. અને આપણે જે બાજુ ઊભા છીએ એની પાછળ આપણો પીઠનો ભાગ આવેલો છે એ ભાગ કઈ દિશામાં હોય? પશ્ચિમ દિશામાં આપેલો હોય. તો તમને જોવા અહીંયા પાઠ્યપુસ્તકમાં દિશા દર્શાવેલી છે તે હું બોર્ડ ઉપર દોરું છું. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એવી દિશા દર્શાવેલી છે પાઠ્યપુસ્તકમાં. તમને આવી રીતના એરો કરીને દર્શાવેલા છે. એમાં આ બાજુ કીધું છે પૂર્વ દિશા, પશ્ચિમ દિશા, દક્ષિણ દિશા અને ઉપર આવેલી છે પૂર્વ, પશ્ચિમ, ઉપર, ઉત્તર, ઉત્તર દિશા અને દક્ષિણ દિશા. આ ચાર દિશા છે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. તો એમાં તમને ખૂણાઓ પણ આપેલા છે. ક્યાં ક્યાં છે? તો કે અહીંયા ઉત્તર પૂર્વની વચ્ચે કયો આવશે? તો કે ઈશાન. કયું આવશે? ઈશાન. પછી અહીંયા આપેલું છે અગ્નિ. પછી આપેલું છે નૈઋત્ય. અને ત્યાર પછી અહીંયા આપેલું છે વાયવ્ય. આ બધી દિશા તમને આવી રીતે પાઠ્યપુસ્તકમાં દર્શાવીને આપી છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. તો જોઈએ આપણે આગળ શું કીધું છે. તો કે આકૃતિ તમને 12.5 આપેલી છે. એમાં દિશા અને ખૂણા દર્શાવેલા છે. આ ચાર મુખ્ય દિશાઓ દર્શાવેલી છે જ્યારે અન્ય ચાર ખૂણાઓ એટલે કે મધ્યવર્તી દિશાઓ દર્શાવે છે. મધ્યવર્તી એટલે વચ્ચેની દિશાઓ જે દર્શાવે એને શું કહેવાય? ખૂણા. ઉત્તર પૂર્વ અને ઈશાન એટલે શું કહે છે? ઉત્તર પૂર્વ એની વચ્ચે શું આવેલું છે? ઈશાન. ઉત્તર પૂર્વ ને ઈશાન, દક્ષિણ પૂર્વ ને અગ્નિ એટલે કહે છે કે દક્ષિણ પૂર્વ. આ દક્ષિણ અને પૂર્વની વચ્ચે કયું આવેલું છે? અગ્નિ. ત્યાર પછી કહે છે દક્ષિણ પશ્ચિમ ને નૈઋત્ય. દક્ષિણ પશ્ચિમ, દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે કયો આવેલો છે? નૈઋત્ય. એવી રીતે દક્ષિણ પશ્ચિમ વચ્ચે નૈઋત્ય છે. ત્યાર પછી કહે છે ઉત્તર પશ્ચિમ ને વાયવ્ય. તો ઉત્તર અને પશ્ચિમ આ બંનેની વચ્ચે કયો આવેલો છે? વાયવ્ય. તો આમાં તમને એવી રીતે દર્શાવેલું છે ઉત્તર પશ્ચિમ ને વાયવ્ય દિશા કહે છે. શું કીધું છે? ઉત્તર પૂર્વ ને ઈશાન, દક્ષિણ પૂર્વ ને અગ્નિ, દક્ષિણ પશ્ચિમ ને નૈઋત્ય અને ઉત્તર પશ્ચિમ ને વાયવ્ય દિશા કહે છે. દિશાઓ અને ખૂણા ની મદદથી નકશામાં કોઈ પણ સ્થળ શોધી શકાય છે. આપણે દિશા જાણતા હોય અને ખૂણાઓ જાણતા હોય તો નકશામાં કોઈ પણ શુદ્ધ સ્થળ આપણે શોધી શકીએ છીએ. તો તમને પાછળ એક ચિત્ર આપેલું છે, આકૃતિ આપેલી છે. એમાં તમને દર્શાવેલું છે વિવિધ બગીચો અને ખેતર ને શાળા અને અલગ અલગ બધી વસ્તુ દર્શાવેલી છે. તેમાં તમને આવો એરો આપેલો છે. આપણે અહીંયા દર્શાવેલો હતો આવી રીતે. તો અહીંયા તમને ઉ કરીને બોલે ઉત્તર દિશા કઈ બાજુ છે એ તમને એમાં દર્શાવેલી છે. તો અહીંયા તમને પ્રશ્ન પૂછ્યા છે મંદિરની દિશા કઈ દિશામાં છે. તો એમાં કીધું છે મંદિરની દિશા તમે ચિત્ર જોશો, તમારું પાઠ્યપુસ્તક ખોલી અને તમારે ચિત્ર જોવાનું, પછી એમાં જોવાનું મંદિર કઈ બાજુ દર્શાવેલું છે. તો કે મંદિર પૂર્વ દિશામાં દર્શાવેલું છે. ત્યાર પછી પોસ્ટ ઓફિસથી કૂવાની દિશા. તો પહેલાં તમારે શું જોવાનું થશે? પોસ્ટ ઓફિસ. અહીંયાથી કૂવાની દિશા કઈ બાજુ છે? તો કે પશ્ચિમ દિશામાં. ત્યાર પછી તળાવથી પાણીની ટાંકીની દિશા. તો પહેલાં તમારે તળાવ જોવાનું, ત્યાંથી પાણીની ટાંકી કઈ બાજુ છે? તો કે પૂર્વ દિશામાં. અને ખેતરથી પોસ્ટ ઓફિસની દિશા. ખેતર જોવાનું, ત્યાર પછી પોસ્ટ ઓફિસ. ખેતરથી પોસ્ટ ઓફિસ કઈ દિશામાં આપેલું છે? તો કે પૂર્વ દિશામાં આપેલું છે. આ ગામનું એક રેખાંકન કરેલું હતું, એ દિશા કઈ બાજુ આપેલી છે તે તમારે પાઠ્યપુસ્તકમાં જોવાની અને લખી નાખવાની. આટલું જાણો. ત્યાર પછી એ પૂછે હોકાયંત્ર. હોકાયંત્ર નામનું સાધન તમને આપેલું છે દોરીને અને એના વિશે આપેલું છે. તો કે ચુંબકના ગુણધર્મને આધારે વિકસાવવામાં આવેલ સાધનને હોકાયંત્ર કહે છે. શેના ગુણધર્મને આધારે? તો કે ચુંબકના ગુણધર્મને આધારે વિકસાવવામાં આવેલા સાધનને હોકાયંત્ર કહે છે. હોકાયંત્ર કાચથી ઢંકાયેલું બોક્સની અંદર એક ચુંબકીય સોય ધરી રાખેલી હોય છે. હોકાયંત્ર કેવું હોય? તો કે કાચથી ઢંકાયેલું હોય અને એની અંદર એક ચુંબકીય સોય ધરી રાખેલી હોય છે. એ તમને હોકાયંત્ર પાઠ્યપુસ્તકમાં 74 પેજ નંબર ઉપર આપેલું છે તે તમારે જોવાનું. જે મુક્ત રીતે ફરી શકે
છે સોય ધરી રાખેલી હોય કેવી રીતે ફરી શકે મુક્ત રીતે ફરી શકે છે સોય ઉપર n અને s દર્શાવેલ હોય છે તેમાં સોય માં શું દર્શાવેલ હોય એક બાજુ n દર્શાવેલ હોય અને એક બાજુ s દર્શાવેલ હોય એના ઉપરથી તમે દિશા જાણી શકો તો કે આ હોકાયંત્રનો ઉપયોગ શું થાતો હશે તો કે હોકાયંત્ર સેના માટે ઉપયોગી બને હોકાયંત્ર વહાણ સ્ટીમર સબમરીન વિમાન વગેરેમાં દિશા નિર્ધારણ માટે ઉપયોગી થાય છે તો આ વહાણ કે માલે પાણીમાં તો કે પાણી અથવા સ્ટીમર સે માલે પાણીમાં સબમરીન સે માલે દરિયામાં એવી રીતે પાણીમાં હાલે તો એની દિશા જાણવા માટે શેનો ઉપયોગ થાય હોકાયંત્રનો તો જમીન ઉપર નો થાય તો વિમાન કે હાલે આકાશમાં તો આકાશમાં દિશા જાણવા માટે શેનો ઉપયોગ થાય છે હોકાયંત્રનો આ વહાણ સ્ટીમર સબમરીન વિમાન વગેરેમાં શેના માટે ઉપયોગી થાય છે દિશા નિર્ધારણ માટે ઉપયોગી થાય છે પ્રમાણમાપ ત્યાર પછી આ હતું દિશા હવે ત્યાર પછી આવશે પ્રમાણમાપ તો જોવો જે પ્રમાણમાપ કેને કહેવાય તો કે પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે શું કીધું તો કે પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર પૃથ્વી ઉપર કોઈ પણ બે સ્થળ આપેલા હોય એ બે સ્થળ વચ્ચેનું અંતર અને બંને સ્થળોના નકશા ઉપરના અંતર પૃથ્વી ઉપરનું અંતર અને નકશા ઉપરના અંતર એ બંને વચ્ચેનો ગુણોત્તર કરવામાં આવે એને કહેવાય પ્રમાણમાપ તો પ્રમાણમાપ 1 સેમી બરાબર 100 કિલોમીટર હોય છે તમને એમ કીધું છે 1 સેમી બરાબર 100 કિલોમીટર 1 સેન્ટીમીટર આપેલું હોય ને તો કિલોમીટર કેટલા થાય 100 એક સેન્ટીમીટર બરાબર 100 કિલોમીટર એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર વાસ્તવિક પૃથ્વીનું અંતર 100 કિલોમીટર છે તમને નકશામાં આટલું જ આપેલું હોય કે અહીંયાથી અહીંયા કોઈ પણ બે સ્થળ આપેલા હોય એની વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર જ આપેલું હોય તો આપણે આ 100 કિલોમીટર ક્યાં લેવાનું તો કે પૃથ્વી ઉપર નકશામાં 1 સેન્ટીમીટર આપેલું હોય તો પૃથ્વી ઉપર કેટલું લેવાનું 100 કિલોમીટર અંતર દોરી કે માપપટ્ટીની મદદથી શોધી શકાય છે એનું અંતર કઈ રીતે શોધી શકાય કોઈ પણ દોરી આપેલી હોય આપણે દોરી લેવાની એના માપની એમ દોરી હોય એ રાખી શકાય અને માપપટ્ટી પણ આપેલી હોય માપપટ્ટી ઉપરથી પણ આપણે અંતર શોધી શકીએ બંને રીતે શોધી શકીએ દોરી અને માપપટ્ટી તો આવી રીતે આ પ્રમાણમાપ ત્યાર પછી આવશે રૂઢ સંજ્ઞાઓ તો આજે આપણે જોશું ખાલી તો કે કઈ ક્યાં બે જોયા આપણે તો કે આજે આપણે દિશા અને પ્રમાણમાપ જોયું હવે આવતા લેક્ચરમાં આપણે રૂઢ સંજ્ઞાઓ જોશું